આજે પ્રધાનમંત્રી શ્રીનો જન્મદિવસ છે. એ ખૂબ નિસ્વાર્થ ભાવે પુરુષાર્થ દેશ માટે કરી રહ્યા છે. કેવા સંજોગો અને કેવા પરિસ્થિતિમાં એ ત્યાં સુધી પહોંચી શક્યા છે આપણે બધા જાણીએ છીએ, અને કેવી સંજોગો અને પરિસ્થિતિની વચ્ચે કામ કરી રહ્યા છે. અભિગમ સવડો રાખવાનો થશે જ, હું કરી જ શકીશ, વાય કામ થાય. તો સંજોગો અને પરિસ્થિતિ પણ ધીમે 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 અનુકૂળ થવા માંડે, જે આપણે છેલ્લા 6 વર્ષથી જોતા આવ્યા છે. તો જો આ વિચારોની કિંમત છે, એટલે રોજ સવારે ઉઠીને મોટા વિચારો કરવા, સામાન્ય વિચારો જ ના કરવા, એ મોટો અભિગમ છે. અને એ અભિગમથી પ્રગતિ થાય છે, એ અભિગમથી સફળતા પ્રાપ્ત થાય છે. અને જો અભિગમ સવડો નહીં હોય તો વ્યવસ્થા સારી હશે, અનુકૂળતા કરી આપશે, પરિવાર, સમાજ કે સરકાર કોઈ પણ તમને સારી સવલતો આપશે, પણ તમારો જો અભિગમ સવડો નહીં હોય ને, તો એ સારી સવલતોની વચ્ચે પણ તમારી પ્રગતિ નહીં થાય, અથવા તો બીજા શબ્દમાં બોલીએ તો દૂરદર્શા એવી ને એવી રહેશે. આપણને સ્વચ્છ ભારત માટેનો આદેશ છે, આ આપણી જીવન ભાવના બની જવી જોઈએ કે મારેથી કઈ કચરો નખાય જ નહીં. આ સુરત શહેર તો તમે 85-90 સાલમાં જો, કદાચ તમારામાંથી 90% એક જન્મ નહીં હોય. બધા વડીલોએ જોયું છે, અમે પણ જોયું છે, એટલી બધી ગંદકી હતી આ શહેરમાં. પણ એક વ્યક્તિને સંકલ્પ થયો કે સુરતને મારે સ્વચ્છ કરવું છે. સાહેબ નામ યાદ આવે છે ને, કમિશનર સાહેબ ડોક્ટર રાવ. ડોક્ટર રાવે એ વખતે સંકલ્પ કર્યો. સુરતમાં ભારે ઘડે કેટલો બધો રોગચાળો ફેલાતો, એમાં વળી 3-5 વર્ષે એક વખત તાપી છલકાય અને પાણી બધું બહાર આવે ને પ્લેગ ને ફ્લડ્સ ને બધું. પણ ડોક્ટર મિસ્ટર રાવ કમિશનર હતા, એમણે એસઆર રાવ એમણે સંકલ્પ કર્યો અને ઘણા બધા નીતિ નિયમ પણ બહુ કડક લાવેલા. એ તમારા ઘરની બહાર જો કચરો દેખાય તો તમને દંડ, તમારા ઘરની બહાર જો કચરો દેખાય તો તમને દંડ. એ દરેક પરિવારજન છે ને અડધો અડધો કલાકે બાણું ખોલીને બહાર જોવા આવતા કે છે નહીં, કોઈ બીજો નાખી ગયો તો આપણે દંડ આવે. જાગૃતિ. હવે તમે વખતે વિરોધ કરો કે ભાઈ આવો કડક કાયદો શું કામ, મારા ઘરની આગળ તો કોઈ પણ બીજો કચરો નાખી જાય તો મારે દંડ ભરવાનો. તો હમણાં જે મુખ્યમંત્રી શ્રી વાત કરી કે ભાઈ દંડ માટેનો હેતુ નથી, એ તો એક વ્યવસ્થા તંત્ર છે. અભિગમ એ છે કે આપણને સ્વજાગૃતિ આવે. તો અહીંયા પણ એ વખતે પણ સુરતવાસીઓ વિરોધ નહીં કરેલો કે આવો કાયદો તમે ક્યાંથી લાવ્યા, પણ બધા એમને સહકાર આપ્યો. તો આજે સુરતની સ્વચ્છતા 85-90 સાલની દ્રષ્ટિએ જુઓ તો કદાચ 500% 1000% કહેવાય એવી સ્વચ્છતા આજે છે. તમે આ પેઢીએ કદાચ એ વખતની દૂરદર્શા ઓછી જોઈ હશે, અમે તો જોયેલી છે. વોટ આઈ મીન ટુ સે કે જે સમયે સમાજ કે રાજ્ય એટલે કે સરકાર જે પણ વ્યવસ્થા આપે એમાં ભળી જવું, સવડા અભિગમથી ભળી જવું, અને સવડા અભિગમથી ભરશો તો ચોક્કસ નાનું મોટું કામ થશે જ. એટલે આપણે જે આજે પ્રતિજ્ઞા લીધી છે એ આપણો મોટો અભિગમ છે. ટ્રાફિક માટેના પણ નાના મોટા જે કાયદાઓ છે એ આપણા સારા માટે છે. તમે આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું પહેલું પાનું વાંચજો, હું આજની વાત કરું છું, ગઈકાલની નહીં, આજની 17 સપ્ટેમ્બર 2019 નો મંગળવાર. આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ભારતનું સૌથી મોટું ન્યૂઝપેપર, એનું નેશનલ પેજ ફ્રન્ટ લાઈન ફ્રન્ટ ન્યૂઝ ઉપર જોજો, આંકડો લખેલો છે કે 2018ની સાલમાં 43,600 ને સમથિંગ એટલા લોકો એ હેલ્મેટ નથી પહેરી એટલે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા. ટાઇટલ પેજ ઉપર આજે ન્યૂઝ છે. સબ ટાઇટલમાં લખ્યું છે કે જે 2017ની દ્રષ્ટિએ 21% વધારો છે. 2017 કરતા 2018માં હેલ્મેટ વગર મૃત્યુ પામ્યા હોય એક્સિડન્ટના લીધે એમાં 17% વધારો, તો 2019માં વધે કે ના વધે? તો હેલ્મેટનો કાયદો બરોબર છે. અમારા વડીલ સંત છે સદગુરુવર્ય પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી સાધુ સ્વયં પ્રકાશ દાસ, એમને તો ખૂબ લખાણમાં અમારા મેગેઝિન્સમાં ખૂબ સભાઓમાં આ હેલ્મેટની વાત કરી છે, અમારા કાર્યકર્તાઓ અને હરિભક્તોને પ્રતિજ્ઞાઓ લેવડાવી છે. કારણ કે અમે પણ બીએપીએ સંસ્થા કદાચ 8-10 અમારા બહુ જ આગેવાન કાર્યકરો એ હેલ્મેટ નથી પહેરી એટલે મૃત્યુ પામે એવી રીતે અમે ખોયેલા છે.
તમને પણ નાના મોટા તમારા સગાવાલામાં મિત્રમાં ક્યાંક અનુભવ થયો હશે. આ 43,000 વ્યક્તિઓ જે હેલ્મેટ વગર મૃત્યુ પામી ગયા વર્ષે ભારતમાં, એમાંથી લગભગ, મને એક્ઝેક્ટ આંકડો ખબર નથી પણ એ પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જે પહેલા પાના ઉપર લખેલો છે, લગભગ કંઈક 12,000-13,000ની આજુબાજુનો આંકડો છે. એ તો પિલિયન રાઈડર હતા, પાછળ બેઠેલા, ચલાવતા નહોતા વાહન, એટલે પાછળ બેઠા હોય ને એને હેલ્મેટ જરૂરી છે. આગળ વાળાને તો છે જ, પાછળ વાળાને. હવે તમે જો આ ટ્રાફિકના કાયદાનું પાલન ન કરો, તમે એમ થાય કે અહીંથી ત્યાં જ જવાનું છે, શું થવાનું છે? પણ એક્સિડન્ટ ઇઝ અ સેકન્ડ્સ ઇશ્યુ, સેકન્ડમાં શું થઈ જાય છે ખબર નથી પડતી. એટલે અભિગમ જ્યારે આપણે ચેન્જ કરવાનો છે આજે, કે આવા કાયદા નીતિ નિયમ એના પ્રત્યે સૌડો અભિગમ રાખવો કે બરોબર જ છે, સાચા જ છે ને મારે પાલન કરવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજ અમારા ગુરુ જે બીએપીએસ સંસ્થાના સર્વે સર્વા હતા, 65 વર્ષ સુધી આ સંસ્થાના પ્રમુખ રહ્યા અને લગભગ એ અંતર્ગત 45 વર્ષ આધ્યાત્મિક ગુરુ રહ્યા. 95 વર્ષની ઉંમરે હમણાં જ 3 વર્ષ પહેલા એ સ્વધામ પધાર્યા. એ કાયમ એક સરસ વાત કરતા કે નીતિ નિયમ સિદ્ધાંતના ભોગે કોઈ દિવસ કોઈ પ્રવૃત્તિ કરવી નહીં. નાનામાં નાની ક્રિયામાં નીતિ નિયમ સિદ્ધાંતને હંમેશા પ્રાધાન્ય આપવું. એમાં આપણી સુરક્ષા રહેલી છે, એમાં આપણું ઉજળું ભવિષ્ય રહેલું છે. તમે હેલ્મેટ ન પહેરો, તમે મોઢામાં સિગરેટ મૂકો, એટલે એક વાત નક્કી થાય છે. હવે તમને બધાને ખોટું ન લાગે તો બોલું, તમે જ્યારે હેલ્મેટ નથી પહેરતા અથવા તમે મોઢામાં સિગરેટ મૂકો છો અથવા તમાકુનો ડૂચો કા મોઢામાં મૂકો છો, એટલે એક વાત નક્કી થાય છે. હવે હું તમારા જે કરતા એની પર આક્ષેપ મૂકું છું કે એક વાત નક્કી થાય છે કે તમને તમારા પરિવાર માટે કોઈ પ્રેમ નથી, તમારા પત્ની માટે કોઈ પ્રેમ નથી, તમારા બાળકો માટે કોઈ પ્રેમ નથી. હવે મને જે ખોટો કહી શકતા હોય આંગળી ઊંચી કરો. મારું આ સ્ટેટમેન્ટ ખોટું હોય આંગળી ઊંચી કરો. તમે મોઢામાં સિગરેટ મૂકો છો કે તમાકુ વાળો મસાલો મૂકો છો અને શું નક્કી થયું કે તમને તમારા પત્ની માટે કોઈ જ પ્રેમ નથી. કેમ? સિગરેટ મૂકો છો એટલે કેન્સરની શક્યતા વધે છે. એટલે તમે ઇનડાયરેક્ટલી એમ કહેવા માંગો છો કે ભલે મારી પત્ની 15-25 વર્ષ પછી વિધવા થાય એની મને કોઈ પડી નથી, ભલે મારા નાના બાળકો બાપ વગરના થાય એની મને કોઈ પડી નથી, એ લોકોનું જે થવું હોય થાય, મારી માટે આ રૂપિયાની સિગરેટ વધારે મહત્વની છે. એવું નક્કી થયું ને? This is a wrong attitude. Change the attitude. Your family is more important than any of your likes. તમારો પરિવાર તમારી માટે વધારે અગત્યની વાત છે. આવા વિચારો સવડા રાખીને પરિવાર, સમાજ કે સરકાર જે પણ અભિગમો આપણને આપે એમાં સૌડો વિચાર હંમેશા રાખો.